हेलो फ्रेंड्स, दिस इज रोहित पटेल। हवे मित्रों, आजना लेक्चर नी अंदर आपणे प्लास्टिक कचरो, आपणे एवुं कहीए छे के प्रदूषण फैलावता द्रव्य एटले प्रदूषको, जेना द्वारा प्रदूषण थाय। प्रदूषको एमां पहेलो टॉपिक आपणे भणेला हवानुं प्रदूषण, कोना द्वारा हवानुं प्रदूषण थाय, એના સ્ત્રોત કયા છે, એને અટકાવવા માટે શું કરવું પડે, બરાબર। બીજું હતું જળ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જલીય સ્ત્રોતોનું પ્રદૂષણ, અને ત્રીજું છે ઘન કચરો, સોલિડ વેસ્ટ। એની અંદર આપણે આગળ ભણ્યા કચરો એટલે નકામો પદાર્થ, જેની જરૂર નહીં, જે કોઈ પણ કામમાં આવી શકે નહીં, નકામો બિનજરૂરી પદાર્થ, એને કચરો કહેવાય। હવે કચરાને અથવા નકામા પદાર્થને આપણે લાસ્ટ ટોપિકની અંદર ભણેલા છેલ્લા લેક્ચરમાં કે નકામા પદાર્થને ત્રણ ભાગમાં વહેંચ્યા। એક જૈવ વિઘટનીય, બીજું જૈવ અવિઘટનીય, અને ત્રીજું પુનઃચક્રિય, રિસાયકલિંગ। હવે પ્લાસ્ટિક મિત્રો, પ્લાસ્ટિક એ સામાન્ય રીતે ફરી વખત ઉપયોગમાં લઈ શકાય નહીં। આપણે પ્લાસ્ટિકના ઝગલાઓ એકદમ પાતળું, એકદમ પાતળા લેયરનું જે પ્લાસ્ટિક હોય, એ પ્લાસ્ટિક ફરીથી ઉપયોગમાં લઈ શકાય ને, એનું રિસાયકલિંગ ના થાય। પ્લાસ્ટિક એનું જૈવ વિઘટન ના થાય, સૂક્ષ્મ જીવો એ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકતા નથી, એટલે જૈવ અવિઘટનીય છે, બરાબર। હવે આ જે પ્લાસ્ટિક છે જેનું વિઘટન ના થાય, સરળતાથી પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકનું વિઘટન થાય નહીં, તો ધીમે ધીમે એ પ્લાસ્ટિકનું પ્રમાણ વધતું જાય, મતલબ એ કચરાનું પ્રમાણ વધતું જાય, અને એટલે પ્લાસ્ટિક કચરો એ પર્યાવરણ માટે સૌથી વધુ નુકસાનકારક છે। મોટા ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। આપણે પહેલાના સમયમાં જો પહેલાના સમયમાં આપણે કપડાની થેલી લઈને જતા, બજારની અંદર શાકભાજી કોઈ ચીજ વસ્તુ લાવી હોય, એના સમયમાં અત્યારે શું થયું, તો કે અત્યારે પ્લાસ્ટિકના ઝગડામાં કોઈ પણ વસ્તુ એ પ્લાસ્ટિકની બેગમાં આવી, થોડાક સમય પહેલા સરકારે અંગે ચિંતા વ્યક્ત કરી અને આ પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકની ચીજ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો, જેને કારણે શું થાય, તો કે પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકનો નિકાલ કરવાની સમસ્યા અટકે, પ્લાસ્ટિકને કારણે થતો પ્રદૂષણની માત્રામાં ઘટાડો, બરાબર। તમને ખબર છે પાણીના પાઉચ, પેલા પ્લાસ્ટિક પાઉચ ની અંદર એકદમ પાતળું પ્લાસ્ટિક હોય, એની જગ્યાએ શું કરવામાં આવ્યું, તો પાણીના પાઉચ બંધ કર્યા, એ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે, બરાબર। કેમ, તો પ્લાસ્ટિક એનું વિઘટન ના થાય, એ પ્લાસ્ટિક રિસાયકલમાં વપરાય નહીં, એટલે એનો જેટલો ઉપયોગ ઓછો થાય એટલા જે પ્રદૂષણ છે એ પ્રદૂષણના માત્રા અથવા પ્રદૂષણના પ્રમાણમાં એટલો ઘટાડો થઈ શકે। હવે બીજી વસ્તુ, એમાંથી થોડું ઘણું જે પ્લાસ્ટિક વપરાય છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય, તો આ સમસ્યાનો ઉકેલ પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવા માટે, એનો સૌ પ્રથમ વખત વિચાર એ બેંગ્લોરમાંથી એક પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એ જે પ્લાસ્ટિક જેમની જોડે સામાન્ય રીતે પ્લાસ્ટિક એ પ્લાસ્ટિકની કોથળી બનાવવાનો વ્યવસાય હતો, બેંગ્લોરની અંદર એક 57 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિ, અહમદ ખાન એમનું નામ છે, 57 વર્ષની ઉંમર અહમદ ખાન, 57 વર્ષે એમણે આ પ્રયોગ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવા માટેનો એક સરસ કાર્ય શરૂ કર્યું। અહમદ ખાન
છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળી બનાવવાનો વ્યવસાય કરતા. બેંગ્લોરની અંદર એમનો એક ઉદ્યોગ હતો જે પ્લાસ્ટિકની કોથળીઓ બનાવતો. હવે લગભગ 8 વર્ષ પહેલા, એટલે એમણે 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળી બનાવવાનો ઉદ્યોગ ચાલતો હતો, 20 વર્ષમાંથી 12 વર્ષ પછી, અને અત્યારથી ગણીએ તો અત્યારથી 8 વર્ષ પહેલા, બરાબર 8 વર્ષ પહેલા એમને એવી ખબર પડી કે પ્લાસ્ટિકનો કચરો એક મોટી સમસ્યા છે, પ્લાસ્ટિકનો કચરો એક સમસ્યા છે. એટલે એમણે શું કર્યું તો કે એમની કંપનીએ પોલીબ્લેન્ડર નામના રિસાયકલિંગ કરેલો ઝીણો પાવડર તૈયાર કર્યો. પોલીબ્લેન્ડ નામનો એ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિક રિસાયકલિંગ કરેલો ઝીણો પાવડર, એને નામ આપ્યું પોલીબ્લેન્ડ. પોલીબ્લેન્ડ નામનો રિસાયકલિંગ કરેલો ઝીણો પાવડર એમણે તૈયાર કર્યો, અને આ પાવડર, આ મિશ્રણને બીટુમેન સાથે ભેળવવામાં, બીટુમેન કોલસાનો એક પ્રકાર છે, તમે અગાઉ પણ ભણ્યા છો 10મા ધોરણની અંદર અથવા ખનિજ કોલસાની અંદર, લિગ્નાઇટ, એન્થ્રોસાઇટ અને બીટુમેન, બરાબર. તો આ ઝીણા પાવડર, આ મિશ્રણને બીટુમેન સાથે ભેળવી અને એનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો, રસ્તા બનાવવા માટે. અહમદ ખાને શું કર્યું તો કે અહમદ ખાને પોલીબ્લેન્ડ નામનો એક રિસાયકલિંગ કરેલો ઝીણો પાવડર તૈયાર કર્યો, એ પાવડરના બીટુમેન સાથે ભેળવી અને એનો ઉપયોગ શામાં કરવામાં આવ્યો, તો રસ્તા બનાવવા માટે. જ્યારે રસ્તા બનાવવા માટે પોલીબ્લેન્ડના મિશ્રણને બીટુમેન સાથે ભેળવ્યો અને એનાથી રસ્તો બનાવવા, એ મિશ્રણને શું કરવામાં આવ્યું તો કે રસ્તાની ઉપર પાથરી દેવામાં આવ્યું, રોડ બને, રોડની ઉપર આખું લેયર એનું પાથરવામાં આવ્યું, અને એમાં બીટુમેન, એ બીટુમેનની જળ વિકર્ષક શક્તિ વધી. એટલે જે રોડનું ધોવાણ થાય, રોડની અંદર વરસાદી ખાડા પડી જાય, રોડ તૂટી જાય, તો એ રોડ તૂટવાની, વરસાદી ખાડા પડવાની જે શક્યતા છે, એ શક્યતા ઘટી ગઈ અને રોડની વય 3 ગણી થઈ ગઈ. એક રસ્તો બનાવેલો જે વર્ષમાં તૂટી જતો હોય, એની જગ્યાએ 3 વર્ષ સુધી એ રસ્તાને કશું થયું નહીં. અને પોલીબ્લેન્ડ બનાવવા માટે કોની જરૂર પડે, પ્લાસ્ટિકના રેપર્સની, આ એકદમ પાતળા લેયરના, પાતળું પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિકની જરૂર પડે. એટલે આ માટે કચરો ભીણવા વાળાને એ વખતે 0.40 રૂપિયા પ્રતિ કિલો, 1 કિલો પ્લાસ્ટિક કોઈ ભેગું કરીને વેચે તો એને 40 પૈસા મળતા. અહમદ ખાને શું કર્યું તો અહમદ ખાને એ કિંમત વધારી 6 રૂપિયા, 1 કિલોના 6 રૂપિયા આપ્યા, બરાબર. એને કારણે પ્લાસ્ટિકનું પ્રમાણ વધ્યું અને એના દ્વારા બેંગ્લોરની અંદર આ પદ્ધતિથી અહમદ ખાને 2002 સુધીમાં 40 કિલોમીટર રસ્તો બનાવ્યો. અત્યાર તો આ રસ્તાની લંબાઈ છે ઘણી વધી ગઈ, પણ 40 કિલોમીટર રસ્તો 2002 માં બનાવ્યો, આજે કેટલા વર્ષ પહેલા, 18 વર્ષ પહેલા, બરાબર. અને એને કારણે એ રસ્તાની કાર્યક્ષમતા અથવા એની ગુણવત્તામાં સુધારો થયો. આ પ્લાસ્ટિક કચરાને કારણે રસ્તાની ગુણવત્તામાં સુધારો થયો અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો થયો, બરાબર. આ અહમદ ખાનનો એક વિશિષ્ટ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવા માટેનો પ્રયોગ છે, બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો.